રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના નેતા દ્વારા ગાયોના નામે નાણાં એકત્ર કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ ઉપરનો ડબ્બો જીવદયા ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો જેને માટે સંચાલક રાજેન્દ્ર શાહ અને યશ શાહને સરકાર દ્વારા દર મહિને નિભાવ પેટે રૂપિયા સાઠ લાખ આપવામાં આવે છે એટલું જ નહીં આ ટ્રસ્ટમાં ગાયોના નામે દાન પણ આવતું હોય છે તેમ છતાં દરરોજ પાંચથી સાત ગાયોના મૃત્યુ થાય છે અધિકારીઓએ જો આમાં ધ્યાન રાખવું હોય તો પશુઓનું ત્યાં મૃત્યુ ન થાય એટલે ત્યાં જે અધિકારીઓના અંડરમાં કોર્પોરેશનના અધિકારીઓના અંડરમાં જે ચેકિંગ થતું હોય ક્યાંક ને ક્યાંક થતું જ નથી અને થાય છે તો અધિકારીઓને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે ત્યારે કમિશનર શ્રીએ ખુદે આની અંદર ઓચિંતાનું ચેકિંગ કરવું જોઈએ સવારમાં કે સાંજના અને આની જે વ્યવસ્થા છે એ અવ્યવસ્થા છે એને સુધારવી જોઈએ અને આ જીવદયા ટ્રસ્ટ કે જીવદયા પ્રેમી તરીકે જ્યારે યશભાઈ કે રાજેન્દ્રભાઈ લોંગ ટાઈમથી જ્યારે એની અંદર જોડાયેલા હોય પણ જ્યારે આર્થિક વાત હંમેશા આવતી હોય છે ત્યારે લોકોનું મન ક્યારે ફરી જાય એ નક્કી નથી હોતું એટલે આનું મન જો ફરી ગયું હોય તો આની પાસેથી સંચાલન લઈ અને બહુ સારા ટ્રસ્ટને અથવા કોઈ સારી ગૌશાળાને આપી દેવું જોઈએ